સાથે સાથે દેશના અને ગુજરાતના કોંગ્રેસ નેતૃત્વનો આભાર માનું છું. સાથે સાથે બનાસકાંઠા અને થરાદ તાલુકાના કોંગ્રેસના સૌ સર્વે આગેવાનો વડીલોનો સૌનો આભાર માનું છું. અને કોંગ્રેસ પાર્ટી જે વિશ્વાસ મૂક્યો છે, બધા સાથે મળી સમગ્ર થરાદ તાલુકાની ટીમ અને બનાસકાંઠા જિલ્લા અને કોંગ્રેસ પાર્ટી સમગ્ર ટીમ ભેગા થઈને આજે વિશ્વાસ મૂક્યો છે, બધા પૂર્ણ કરશું. જનતા વચ્ચે થરાદ તાલુકાના ઘણા બધા મુદ્દા છે, ચાહે પાણીનો પ્રશ્ન હોય, જે સિંચાઈના માટેનું છે, આરોગ્યનો પ્રશ્ન છે, શિક્ષણનો પ્રશ્ન છે, રોજગારનો પ્રશ્ન છે અને જિલ્લાનો પ્રશ્ન છે, જીઆઈડીસીનો પ્રશ્ન છે. આ તમામ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે અમે જઈશું. ભાજપ પાસેથી જો કોઈ જાહેર કરવામાં આવે નથી, ત્યારે કોંગ્રેસમાં પણ આવે છે તો કદાચ આપણે એમાં કોઈ ઉમેદવાર શંકરભાઈ ચૌધરી પણ દાવ જાય છે અને સરદાર પટેલનું પણ આપણે એમાં શું કરવાનું. ચૂંટણી લડતા હોય તો સામે કોણ ઉમેદવાર આવે છે એની આપણે પરવા કરવાની ના હોય. શંકરભાઈ આવશે કે શૈલેષભાઈ આવશે, એક્સ વાય ઝેડ આવશે. અમને કોંગ્રેસ પાર્ટી જ્યારે વિશ્વાસ મૂક્યો છે તો જે પણ ઉમેદવાર આવશે એની સામે ચૂંટણી લડશું. આ લોકશાહીનો પર્વ છે, ઉજવવાનો છે અને આ લોકશાહીની અંદર જે લોકોનો ચુકાદો છે એ આપણે સૌ અપનાવીને ચાલવાનો છે. ભાજપનો ઉમેદવાર કોઈ પણ મૂકવાય, પણ મુખ્ય મુદ્દો ભાજપની સરકારના જે નિષ્ફળતા છે, જે સ્થાનિક મુદ્દાઓ છે એને લઈને આ ચૂંટણી લડવાની છે, કે નહીં કે ભાઈ કોઈ બીજાના નામ પર. જે ચૂંટણી લડશે પોતાના નામ પર પોતે કરેલા કાર્યના આધારે ચૂંટણી લડવાની રહેશે. તો થરાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત માની રહ્યા છે કે થરાદના અનેક પ્રશ્નો પડતર છે, વર્ષોથી તેનો ઉકેલ નથી આવી શક્યો અને આ પ્રશ્નોને ઉજાગર કરીને તેઓ ચૂંટણીમાં પ્રચારમાં તેઓ જશે. તો કોંગ્રેસે અત્યાર સુધીમાં 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની 6 બેઠકોની પેટા ચૂંટણી થવાની છે, તેને લઈને કોંગ્રેસે અત્યાર સુધીમાં 4 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, જેમાં આપણે ફરી એક વખત જણાવી દઈએ કે થરાદ બેઠક ઉપર ગુલાબસિંહ રાજપૂત, બાયડ બેઠક ઉપર જશુભાઈ પટેલ, અમરાઈવાડી બેઠક ઉપર ધર્મેન્દ્ર પટેલ અને લુણાવાડા બેઠક ઉપર ગુલાબસિંહ ચૌહાણની કોંગ્રેસે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. આવતીકાલે આ તમામ જે ઉમેદવારો છે તેઓ ઉમેદવારી પત્રક ભરવા જવાના છે અને આવતીકાલે 30મી તારીખે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે કોંગ્રેસે હજુ પણ 2 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત બાકી રાખી છે. જો કે બીજી તરફ ભાજપ દ્વારા પણ હજુ સત્તાવાર રીતે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં નથી આવી. ટૂંક સમયમાં જ ભાજપ દ્વારા પણ 6 બેઠક ઉપરના ઉમેદવારોના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. પરંતુ મહત્વનું છે કે કોંગ્રેસે જે 4 બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં 2 બેઠકો ઉપર કોંગ્રેસે પાટીદારને ટિકિટ આપી છે, જ્યારે 2 બેઠક ઉપર ક્ષત્રિય આગેવાનને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. જે પાટીદાર ઉમેદવારોની પસંદગી કરી છે તેમાં બાયડ અને અમરાઈવાડી બેઠકનો સમાવેશ થાય છે, જ્યારે ક્ષત્રિય ઉમેદવારોમાં થરાદ અને લુણાવાડા બેઠક ઉપર કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર એવા ગુલાબસિંહ રાજપૂત અને ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે બાયડ બેઠક ઉપર જશુભાઈ પટેલ અને અમરાઈવાડી બેઠક ઉપર ધર્મેન્દ્ર પટેલને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. આપણે જણાવી દઈએ કે અમરાઈવાડી બેઠક, કે જે અમદાવાદ શહેરની અંદર આવતી જે વિધાનસભા બેઠક છે, તેમાં પાટીદાર ચહેરો, યુવા ચહેરો એવા ધર્મેન્દ્ર પટેલને કોંગ્રેસ અમરાઈવાડી બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં ઉતારવા જઈ રહી છે, જ્યારે અન્ય યુવા ચહેરો ગુલાબસિંહ રાજપૂત, કે જેને કોંગ્રેસ થરાદ બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં ઉતારવા જઈ રહી છે. જો કે હજુ સુધી 2 બેઠકો, રાધનપુર અને ખેરાળુ, આ બંને બેઠક ઉપર ઉમેદવારોની પસંદગીને લઈને કશ્મકશ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં જ કોંગ્રેસ આ બંને બેઠકના ઉમેદવારોની નામની પણ જાહેરાત કરી દેશે.